નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. ચાલો બાળકો, આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર 14 એટલે કે 14 સૈનિક સૈનિક રમીએ, લેખક છે ડૉક્ટર પ્રકાશ દવે, એમના પાર્ટ 1 વિશે તમને સમજૂતી આપીશ. બરાબર છે. હવે સૈનિક સૈનિક રમ્ય કાવ્યમાં કાવ્ય છે, બરાબર છે, એમાં એક સૈનિકની વાત કરવામાં, એક બે નાના છોકરા હોય છે, એ સૈનિક સૈનિક રમી અને શું કરવાની આપણે સૂચના આપે છે, બરાબર છે, કેવો ઉપદેશ આપી જાય છે, એ આ પાઠમાં આ કાવ્યમાં તમને કહેવામાં આવ્યું છે કે બે બાળકો છે એ કેવી રીતે પોતાની વેશભૂષા બદલે છે અને કેવા સરસ રીતે રમે છે. એના વિચારો સૈનિક જેવા કેવા છે અથવા તો એક સૈનિકમાં કેવા વિચારો હોય છે એ તમને અહીં રજૂ કરવામાં આવ્યું છે, બરાબર છે. તમારા તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 74 પર 74 પર બે સૈનિકના ચિત્રો આપ્યા છે, બરાબર છે. એને કેવા ડ્રેસ પહેર્યા છે, કેવું શું સુવાસમાં લીધું છે એ બધું તમને કહેવામાં આવ્યું છે. તો ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ સોટી, બરાબર છે. સોટી એટલે આ છે એ ડંડો છે, બરાબર છે. સોટી એનાથી નાની હોય તો ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. એક સૈનિક, એક છોકરો છે, બીજા છોકરાને કહે છે કે બચુડા ચાલ આપણે સૈનિક સૈનિક રમીએ. માથે મજાની ટોપી પહેરી, માથે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ. માથે મજાની પહેરી ટોપી, બરાબર છે. માથે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ. આવી ટોપી પહેરીને આપણે ગલીએ ગલીમાં ભમવાનું છે એટલે ફરવાનું છે. માથે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ. હવે બચુડો છે, બચુડાને કહે છે એક સૈનિક છે, ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. માથે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ. ગલીએ ગલીએ ભમીએ એટલે ગલી ગલીમાં આપણે ફરીએ, બરાબર છે. પછી હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવ ને સીટી. કોટ એટલે ઉપરનો છે, આપણે બધા પહેરે છે ને કોટ, એને કોટ કહેવામાં આવે છે, બરાબર. તો એ કોટ લઈ આવું, એ કહે છે હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવ ને સીટી. તું લઈ આવ ને સીટી, આવી સીટી લઈ આવી, કે સૈનિક પાસે સીટીઓ હોય છે, બરાબર છે. તો તું લઈ આવ ને સીટી. હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીટી. હવે હું બાના ચશ્મા લઈ આવું, ચશ્મા, બરાબર છે. હું બાના ચશ્મા લઈ આવું છું, એમ કહે છે કે કાગળિયો, કાગળિયો એટલે કાગળ, બરાબર છે, કે હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીટી. હવે હું પપ્પાનો કોટ લઈ આવું, કોટ એટલે તમે બધા લોકો કોટ પહેરતા હોય છે એ કોટ તમે જોયો હશે, બરાબર છે, જેને બ્લેઝર પણ કહેવામાં આવે છે, બરાબર. તો એ કોટ લઈ આવું, તું લઈ આવીને સીટી. હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીટી. પછી કહે છે બની થનીને બેસી જઈએ, બની થનીને એટલે વ્યવસ્થિત તૈયાર થઈને બેસી જઈએ. બની થનીને બેસી જઈએ, અફસર સાહેબને નમીએ, એટલે કે આપણાથી ઉપરના જે અધિકારી હોય છે એને આપણે નમન કરવા જોઈએ. બની થનીને તૈયાર થઈને બેસી જઈએ, પછી અફસર સાહેબને નમીએ, બરાબર છે. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. કોઈની હોય જો દાનત મેલી, બરાબર છે. કોઈ પણ દેશની જો દાનત મેલી હોય એટલે કે એની ખરાબ ઈચ્છા હોય, બરાબર, આપણા દેશ ઉપર કોઈ હુમલો કરવાની અથવા તો કોઈ આપણા દેશના લોકોને કંઈ પણ નુકસાન કરવાની, જો આપણે એની મેલી દાનત હોય, ખરાબ ઈચ્છા હોય, તો અમે ઉગામીશું દંડો, એ કે અમે દંડો ઉગામીશું, એની સામે થશું, બરાબર છે. દેશભક્તિનું કામ કરીશું, ઊંચો રહેશે ઝંડો, બરાબર. હવે એમ કે છે કે કોઈની હોય જો દાનત મેલી, અમે ઉગામીશું દંડો. કોઈની હોય જો દાનત મેલી, અમે ઉગામીશું દંડો, બરાબર છે. દંડાથી બધાને જે દેશની બીજા દેશની દાનત મેલી હશે, ખરાબ ઈચ્છા હશે, તો
અમે દંડો ઉગામીશું એની સામે લડશું એમ કહે છે કે દેશભક્તિનું કામ કરીશું ઊંચો રહેશે ઝંડો કે દેશભક્તિનું કામ કરીને ભારત દેશનો જે ઝંડો છે એ આખા વિશ્વમાં લહેરાવશું એમ કે દેશભક્તિનું કામ કરીને ઊંચો રહેશે ઝંડો આઝાદીની રક્ષા કરીને ભારત માતાની ગમે આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમે દરેક ભારતના નાગરિકમાં એવી ભાવના હોવી જોઈએ કે આપણે જે મહામૂલી આઝાદી મળી છે બરાબર છે અંગ્રેજોથી આપણને જે છુટકારો મળ્યો છે એની રક્ષા કરીશું અને ભારત માતાને ગમશું બરાબર છે ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ કે ચાલ બચુડા સોટી લઈ લે આપણે સૈનિક સૈનિક રમીએ બરાબર છે ફરી એકવાર ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ માથે મજાની ટોપી પહેરી ગલીએ ગલીએ ભમીએ બરાબર છે માથે મજાની ટોપી પહેરી ગલીએ ગલીએ ભમીએ હું પપ્પાનો કોટ લઈ આવું તું લઈ આવે સિટી હું બાના ચશ્મા લઈ આવું કાગળિયામાં વીતી કાગળ એટલે આવો કાગળમાં આપણે પેક કરી અને હું બાના ચશ્મા લઈ આવું બરાબર છે બલી થણીને બેસી જઈએ અપ્સર સાહેબને નમીએ કે તૈયાર થઈ વ્યવસ્થિત તૈયાર થઈને બેસી જઈએ આપણાથી ઉપરના જે અધિકારી છે એને આપણે નમીએ બરાબર ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈની રમીએ કોઈની હોય જો દાનત મેલી અમે ઉગામીશું દંડો દેશભક્તિનું કામ કરીશું ઊંચો રહેશે ઝંડો બરાબર આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈની રમીએ બરાબર છે હવે હું તમને આ કાવ્યનો રાગ શીખીશ બરાબર છે તો એનો રાગ તમારે કઈ રીતે ગાવાનો છે એ હું તમને હમણાં જ બતાવીશ બરાબર ચાલ બચુડા ચૂડા લઈ લે સોટી સૈનિક સૈનિક રામીએ માથે મજાની પેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ હું પપ્પાનો કોટ લઈ આવું તું લઈ આવને સીટી હું પપ્પાનો કોટ લઈ આવું તું લઈ આવને સીટી હું બાના ચશ્મા લઈ આવું ચૂડા લઈ લે સોટી સૈનિક સૈનિક રામીએ માથે મજાની પેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ હોય જો દાનત મેલી અમે ઉગામીશું દંડો કોઈની હોય જો દાનત મેલી અમે ચૂડા લઈ લે સોટી સૈનિક સૈનિક રામીએ માથે મજાની પેરી ટોપી ગલીએ ગમીએ ભમીએ માથે મજાની પેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ માથે મજાની પેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ પછી છે શબ્દ સમજૂતી કે બની ઠનીને એટલે વ્યવસ્થિત તૈયાર થઈને બરાબર છે બની ઠનીને એટલે
व्यवस्थित तैयार થઈને અફસર સાહેબ એટલે અમલદાર સાહેબ સૈનિકોથી ઊંચા જે અધિકારીઓ હોય છે એને અમલદાર સાહેબ કહેવામાં આવે છે પછી ખેર મેલી દાનત એટલે ખરાબ ઈચ્છા બરાબર મેલી દાનત એટલે ખરાબ ઈચ્છા દંડો ઉગામીશું એટલે શિક્ષા કરીશું દંડો ઉગામીશું એટલે શિક્ષા કરીશું રક્ષા એટલે રક્ષણ રક્ષા એટલે રક્ષણ બરાબર Thank you for joining us.